नमस्कार वाला विद्यार्थी मित्रों, स्वागत है आप सबनों आपनी पोतानी यूट्यूब चैनल में। आ चैनल में आपने जोशु धोरण 3 विषय पर्यावरण प्रथम सत्रांत परीक्षा संपूर्ण सॉल्यूशन। प्रश्न 1, नीचे आपेला प्राणियों रेठाण आधार वर्गीकरण करो। दर में रहता कीड़ी अने मकोड़ो, माला में रहता कबूतर अने पोपट, घर में रहता गरोली अने वंदो, पानी में रहता मछली अने डेटको। माग्या मुजब जवाब आपो। पहलो, पेट थी सरकी शके तेवा बे प्राणियोंना नाम लखो, साप अळस्यु अजगर। त्रीजो, दीवाल पर चाली शके तेवा बे प्राणियोंना नाम लखो, गरोली कीड़ी अने मकोड़ो। प्रश्न 2, नीचेने आपेली खाली जग्याओ पूरो। पहलो, रणमां मुसाफरी करवा माटे उपयोगी प्राणी ऊंट छे। पानी अने जमीन पर रही शके तेवुं प्राणी डेटको छे। झाड़ पर कूद करवी वांदराने खूब गमे छे। करोळियो ए नाना जीवजंતુને झाड़मां फसાવી તેમનો પોતાનો ખોરાક બનાવે છે। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। પહેલું, વનસ્પતિના કોઈ પણ બે ઉપયોગો જણાવો। તે આપણને ખોરાક આપે છે, છાંયડો આપે છે, હવાને શુદ્ધ રાખે છે, વરસાદ લાવે છે। બીજું, ઘરની આજુબાજુ જોવા મળતી 4 વનસ્પતિઓના નામ જણાવો। લીમડો, આસોપાલવ, તુલસી, ગુલાબ અને મોગરો। પ્રશ્ન 4, નીચેના વિધાનોમાં સાચા વિધાનો સામે ખરું અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો। પહેલું, ઊંટ પાણી પીધા વિના લાંબો સમય ચાલી શકે છે, ખરું। દરિયામાંથી પાણી વરાળ બની ઊંચે આકાશમાં જાય છે, ખરું। આકાશમાં પાણી ની મોટી ટાંકી હોય છે, ખોટું। પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે, ખરું। પ્રશ્ન 5, ખોરાક રાંધવાની રીતના આધારે બે બે વાનગીઓના નામ લખો। ખોરાક રાંધવાની રીત અને ખોરાક બનાવવાની બનતી વાનગીઓ। શેકવું તો પાપડ, રોટલી ને ભાખરી, તળવું તો ભજીયા ને ગાંઠિયા, બાફવું તો ભાત, ખીચડી, ઢોકળા, સતળવું તો પરોઠા અને થેપલા। પ્રશ્ન 6, નીચે આપેલા પ્રશ્નના ઉત્તર આપે માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો પ્રશ્ન નીચેના બોક્સમાં લખો। પહેલું, ભાખરી કઈ રીતે બનાવવામાં આવે છે? શેકીને। બીજું, કઈ રીતથી બનાવેલ ખોરાક વધુ ખાવાથી સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે? તળીને। ત્રીજું, પહેલાના સમયમાં શેના નીચેનામાંથી શાના બનેલા વાસણ વપરાશમાં ન હતા? સ્ટીલના। ચોથું, નીચેનામાંથી કઈ શાકભાજી કાચી અને રાંધીને એમ બંને રીતે ખાઈ શકાય છે? કડુંગળી। પ્રશ્ન 7, કોની પાસે ક્યારે જાઓ છો તે લખો। જ્યારે ઉદાસ હોઉં છું ત્યારે પપ્પા પાસે જાઉં છું। હું ભૂતકાળ વિશે જાણવા માગું છું ત્યારે દાદા પાસે જાઉં છું। મારે ખાનગી વાત કહેવી હોય ત્યારે મમ્મી પાસે જાઉં છું। જ્યારે મારાથી કંઈ ખોટું થાય ત્યારે મમ્મી પાસે જાઉં છું। પ્રશ્ન 8, નીચે આપેલા ચિત્રના આધારે 4 વાક્ય લખો। આ ચિત્ર બેઠક રૂમનું છે। બેઠક રૂમમાં દાદા, દાદી, મમ્મી, પપ્પા અને ભાઈ બહેન છે। બહેન કૂતરાને રમાડે છે તો દાદા ભાઈ સાથે વાતો કરે છે અને પપ્પા છાપું વાંચે છે। પ્રશ્ન 8, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો। પપ્પાની બહેનના પતિને શું કહેવાય? ફુવા। મમ્મીના ભાઈની પત્નીને શું કહેવાય? મામી। મોટા ભાઈની પત્નીને શું કહેવાય? ભાભી। મમ્મીની બહેનને શું કહેવાય? માસી। બેસ્ટ ઓફ લક, થેન્ક યુ વહાલા વિદ્યાર્થી મિત્રો।